हेलो फ्रेंड्स, इनडायरेक्ट स्पीच ना सेकंड वीडियो लेक्चर में आप सबनो स्वागत छे। फर्स्ट वीडियो लेक्चर में आपने शू जोई लिया था, एनो जरा रिकैप कर लिए आपने। तो के आरबी कोने कहेवाय, आरएस कोने कहेवाय, आरबी में फेरफार क्यारे थाय, तो आपने त्यारे चर्चा करी थी। क्यारे थाय? तो के सांभळनार होय त्यारे। અને સંયોજક તરીકે શું મુકાય? તો કે સંયોજક તરીકે ધેટ મુકાય। એટલી ચર્ચા આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરેલી હતી। ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો તો કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, સંયોજક તરીકે ધેટ મૂકી દેવાય, અને આરબીમાં ફેરફાર કરવાનો। ક્યારે કરવાનો? જો સાંભળનાર હોય ત્યારે। એટલો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈએ। આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે કે આરએસ માં ફેરફાર ક્યારે થાય। આરવી કોને કહેવાય, આરએસ કોને કહેવાય, તમને ખબર છે ને? ઓકે, આરએસ માં ફેરફાર ક્યારે થાય? તો તમને અહીંયા કહેશે કે જો આરવી ભૂતકાળ હોય તો। ભૂતકાળ એટલે સેઈ। પ્રશ્નનો જવાબ, તમને પ્રશ્ન પૂછ્યો કે આરએસ માં ફેરફાર ક્યારે થાય, તો જવાબ છે જો આરવી ભૂતકાળમાં હોય તો। આ યાદ રાખવાનો, આજનો લેક્ચર આપણો ટોટલી આધાર છે આરએસ માં ફેરફાર ક્યારે થાય। આરવી કોને કહેવાય? તો કે બોલનાર પછી જે ક્રિયાપદ છે એને આરવી કહેવાય, ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય છે એને આરએસ કહેવાય। ઓકે, હવે આપણે આજના લેક્ચરમાં આરવીમાં ક્યારે ફેરફાર થાય આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ ગયા। આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે કે આરએસમાં ફેરફાર ક્યારે થાય। તો એના માટે તમારે આ બે કોષ્ટક જોઈ લેવા પડશે, કાળમાં થતા ફેરફાર અને નજીકતા દર્શક શબ્દોમાં થતા ફેરફાર। આ બે કમ્પલસરી યાદ રાખશો તો જ તમને સમજાશે। માની લ્યો કે આરએસ નો વાક્ય સાદો વર્તમાન કાળમાં છે, તો તમારે એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે કયો કાળ કરી નાખવાનો? સાદો ભૂતકાળ। સાદા ભૂતકાળમાં છે તો એનો પૂર્ણ ભૂતકાળ કરી નાખવાનો। પછી આ બે એને જ લાગુ પડે। ડુડઝ ક્યાં કાળમાં આવે? તો કે સાદા વર્તમાન કાળમાં। ડુડઝ હોય તો તમારે શું કરી નાખવાનું? ડીડ। ડીડ ક્યાં કાળમાં આવે? તો કે સાદા ભૂતકાળમાં। તો ડીડ હોય તો શું કરી નાખવાનું? હેડ। તો હેડ ક્યાં કાળમાં આવે? પૂર્ણ ભૂતકાળમાં, એ તો એનું એજ છે। પછી એમ ઇઝ ને આર જો વાક્યમાં દેખાય તો તમારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે શું કરવાનું? વોઝ આવતો હોય તો વોઝ કરવાનું, વર આવતો હોય તો વર કરવાનું, જે આવતું હોય એ તમારે કરવાનું। વોઝ કે વર હોય તો એનો ઇનડાયરેક્ટ સ્વિચ કરો ત્યારે શું કરી નાખવાનું? હેડ બીન કરી નાખવાનું। સેલ કે વિલ હોય બરોબર, તો એનો વુડ કરી નાખવાનું। કેન હોય તો કુડ કરી નાખવાનું, મે હોય તો માઇટ કરી નાખવાનું, હેવ કે હેઝ હોય તો હેડ કરી નાખવાનું। પણ હેડ હોય તો હેડ જ રહે, મસ્ટ હોય તો મસ્ટ જ રહે, કુડ હોય તો કુડ જ રહે, કેન હોય તો કુડ કરવાનું, કુડ હોય તો કંઈ કરવાનું રહેતો। સેલ કે વિલ હોય તો વુડ કરવાનું, વુડ હોય તો કંઈ ચેન્જ કરવાનું રહેતું નથી। એટલે આ એટલું યાદ રાખવાનું છે। પછી આ ધીસ હોય તો એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે ધેટ કરી નાખવાનો, ધીસ હોય તો એનો ધોઝ કરી નાખવાનો, હિયર હોય તો ધેર કરી નાખવાનો, નાવ હોય તો ધેન કરી નાખવાનો, કમ હોય તો ગો કરવાનો, થસ હોય તો સો કરવાનો, ટુડે હોય તો ધેટ ડે કરવાનો, ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ, અગો હોય તો બિફોર, યેસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે। એ સિવાય તમે ધ લાસ્ટ ડે એવો શબ્દ પણ તમે મૂકી શકો, પણ એ તમને વધારે તમે કન્ફ્યુઝનમાં ન જાઓ એટલે મેં ખાલી એક જ લખાયો। પછી લાસ્ટ વીક હોય, લાસ્ટ સન્ડે હોય, લાસ્ટ મંડે હોય, લાસ્ટ મોર્નિંગ હોય, લાસ્ટ ઇવનિંગ હોય, દરેકનો પ્રીવિયસ મંડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર, એ રીતના। ટુમોરો હોય તો ધ ફોલોઈંગ ડે, અને એ સિવાય તમે ધ નેક્સ્ટ ડે પણ લખી શકો બરોબર। પછી નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ સન્ડે, મંડે, નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ ઇવનિંગ, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, કંઈ પણ હોય તો તમારે એનો શું કરી નાખવાનો?
The following week, following Monday, following year, following month, જે પણ આવતું હોય એ તમારે કરી નાખવાનું. એટલે તમારી પહેલી શરત એ છે કે તમારે આ બે કોષ્ટક તમને આવડતા હોવા જોઈએ. ઓકે, એ એના આધારે જ અહીંયા મેં તમને ચાર જ વાક્ય આપ્યા છે આજના લેક્ચરમાં, પણ એ સમજશો એટલે તમને આરએસમાં ફેરફાર ક્યારે કરવાનો એ તમને સમજાઈ જશે. હવે હું તમને એ કહું કે આ ચારે ચાર વાક્યો છે એ ડાયરેક્ટ સ્પીચના છે. તમને કેવી રીતના ખ્યાલ આવ્યો કે ડાયરેક્ટ સ્પીચના છે? ચલો બોલો, તમે જ મને કહો એટલે મને પણ ખ્યાલ આવે કે તમને ગયો વિડીયો લેક્ચર સમજાયેલો છે કે નહીં. હું એમ કહું કે એ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચના છે તો તમે કહેશો કે નહીં સર, એ ડાયરેક્ટ સ્પીચના છે. એ કેમ ખબર પડશે? તો કે કેમ ખબર પડશે? ચલો કયો? તો કે વાક્યમાં આરવી પછી કોમા અને આરએસમાં ઇન્વર્ટેડ કોમા છે. ઓકે, હવે વાત આવી આપણે અહીંયા. તમે જો તમે માર્ક કરો, આ વાક્ય અને આ વાક્ય બંને સરખા છે. શું ફરક છે? આરવી છે, આરએસ છે, આરવી છે, અહીંયા આરએસ છે. શું ફરક છે? તો તમે કહેશો સર આરવી માં ફરક છે, આરએસ માં કોઈ ફરક છે નહીં. હવે આપણે તમે શીખી ગયા છે કે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય આ બે વાક્યમાં સાંભળનાર કોઈ છે નહીં. સાંભળનાર નથી તો આરવી માં કોઈ ફેરફાર થશે નહીં, આરવી એમને એમ રહેશે. કામ બનશે ને કે મહેશ સેઝ, પછી સંયોજક તરીકે શું આવે? ધેટ. મહેશ સેઝ ધેટ મીના ડ્રિંક્સ મિલ્ક ડેઈલી. આ વાક્ય થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચમાં. અહીંયા જો કે મહેશ સેડ ધેટ, જો આરવીમાં કોઈ ફેરફાર કરેલો નથી. શું કામ નથી કરેલો? તો કે ભાઈ સાંભળનાર છે નહીં. અહીંયા તમારે આ એક વસ્તુ યાદ રાખવાની છે કે આરએસમાં ફેરફાર ક્યારે થાય? જો આરવી ભૂતકાળ હોય તો. ભૂતકાળ એટલે સેડ, અહીંયા સેડ છે, તો તમારે આરએસમાં ફેરફાર કરવાનો છે. કેવો ફેરફાર કરવાનો? તો આ બે કોષ્ટક એમાં આપેલા છે શબ્દો પ્રમાણે ફેરફાર કરવાનો. મેં તમને કીધું હતું કે તમે ટેન્સ પાકા કરી લેજો, ટેન્સ ઉપરથી. હવે માની લો કે અહીંયા છે કે મીના ડ્રિંક્સ, મીના પછી ડ્રિંક, એની પાછળ એસ લાગ્યો, ઈએસ લાગ્યો, એટલે સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળનો આપણે કયો કાળ કરવાનો છે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની વાક્ય રચના તમને આવડતી હોય તો જ તમને એ આવડે. સાદા વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ કરો તો સાદા ભૂતકાળની વાક્ય રચના આવડતી હોય છે ને, કર્તા ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો અહીંયા જો અહીંયા કેમ બનશે? તો કે મીના ડ્રિંક્સ, એનો ભૂતકાળનો રૂપ શું થશે? અહીંયા ડ્રિંક, મીના ડ્રિંક મિલ્ક. ડેઈલી નો અહીંયા કઈ આપ્યો છે? નથી આપ્યો. હોય તો ફરક કરે તો આપણે અહીંયા ડેઈલી છે તો આપણે પણ ડેઈલી રહેવા દઈએ. ફરક ક્યાં પડ્યો છે? ડ્રિંક નો શું કર્યો આપણે? ડ્રિંક એટલે સાદા વર્તમાન કાળનો શું કરી નાખ્યો? સાદો ભૂતકાળ. જો આમાં કઈ નથી કર્યું, આમાં કર્યું શું કામ? તો કે જો આરવી ભૂતકાળમાં હોય તો આરએસમાં ફેરફાર થાય. કેવા ફેરફાર થાય? તો કે એ જે ફેરફાર થાય એ ફેરફાર તમને ઉપરના જે કોષ્ટક આપેલા છે એ રીતના. એટલે તમને એક સરખા બે વાક્ય આપીને તમને સમજાવવાની કોશિશ કરી છે. ઓકે, હવે એના પછી આ બે વાક્યમાં સાંભળનાર પણ છે, પણ એમાં એ બે વાક્ય પણ સરખા છે. બંનેમાં માત્ર ફરક હોય તો આરવીમાં છે, આરએસમાં કોઈ ફરક છે નહીં. જો પ્રિયા ઇઝ વોચિંગ અ ફિલ્મ નાઉ, એ આરએસ છે,
આમાં પણ એનો એજ છે કે પ્રિયા ઇઝ વોચિંગ અ ફિલ્મ. હવે અહીંયા સાંભળનાર છે તો તમારે શું કરવાનું રહેશે? સાંભળનાર હોય તો શું કરવાનું? આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ ગયા હતા કે સાંભળનાર હોય તો આરવીમાં ફેરફાર કરવાનો થાય. કેવા ફેરફાર કરવાનો થાય? તો કે સેઇઝ હોય તો ટેલ્સ થાય અને સેઇડ હોય તો ટોલ્ડ થાય. તો જો આમાં શું થશે કે રવિ સેઇઝની જગ્યાએ તમે શું કરશો? ટેલ્સ. ટુ પણ નીકળી જાય, હા, યાદ રાખજો. પછી રવિ ટેલ્સ રીટા, સંયોજક તરીકે શું મૂકશો? ધેટ. જો આ જેટલા જેટલા ચેન્જ છે ને એ યાદ રાખવાનું. પ્રિયા ઇઝ વોચિંગ અ ફિલ્મ નાવ, તો એનો એજ રહેશે. શું કામ એનો આરએસમાં ફેરફાર નહીં થાય? તો કે આરવી ભૂતકાળમાં નથી. આરવી ભૂતકાળમાં હોય તો ફેરફાર કરવાનો. તો અહીંયા એમનો એમ જ આવશે કે પ્રિયા ઇઝ વોચિંગ અ ફિલ્મ નાવ. ઓકે, પણ હવે પછીના વાક્યમાં જો આરવી સેઇડ છે તો આપણે આરએસમાં ફેરફાર કરવાનો થાય. કેવી રીતના ફેરફાર કરવાનો થાય? તો કે સેઇડ હોય તો શું કરવાનો થાય? ટોલ્ડ. તો કે રવિ ટોલ્ડ રીટા ધેટ. સેઇડ નું શું કર્યું? ટોલ્ડ ધેટ. હવે જો એ કયો કાર્ડ છે? પ્રિયા ઇઝ વોચિંગ અ ફિલ્મ નાવ. આપણે તમને બે ત્યાં બે જ લખાયું કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનો, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો. એ સિવાય મેં બીજું કંઈ લખાયું નથી. હા, પણ તમને એ લખાયું છે કે એમિઝાર હોય તો વોઝ અથવા વર કરવાનું. તો અહીંયા જો ઇઝ છે તો એનું શું કરી નાખવાનું છે આપણે? વોઝ. તો કેમ બનશે? કે પ્રિયા ઇઝનું વોઝ watching a film film now નું શું છે? now હોય તો શું કરવાનું છે? then. તો અહીંયા લખવાનું watching the film then. નું શું થયું? એટલે તમને આ લેક્ચરમાં તમારે શું યાદ રાખવાનું છે? ગયા લેક્ચરમાં આરવી કોને કહેવાય, આરએસ કોને કહેવાય, સંયોજક તરીકે શું મુકાય અને આરવીમાં ફેરફાર કેટલા ક્યારે થાય એટલી ચર્ચા કરી હતી. આમાં આપણે આરએસમાં ફેરફાર ક્યારે થાય એની ચર્ચા કરી છે. તો આરએસમાં ફેરફાર ક્યારે થાય એ યાદ રાખવાનું. તો કે ભાઈ આરએસમાં જ્યારે આરવી ભૂતકાળમાં હોય. સાંભળજો, સાંભળનાર હોય કે ન હોય એની સાથે કોઈ મતલબ નથી. જો આમાં ફેરફાર થયો સાંભળનાર નથી. આરએસમાં ફેરફાર સાંભળનાર ન હોય તો પણ થાય, પણ ક્યારે થાય? તો કે આરવી ભૂતકાળમાં હોવું જોઈએ. આરવી ભૂતકાળ હોય એટલે તમારે આરએસમાં ફેરફાર થાય, સાંભળનાર હોય કે ન હોય. બરોબર? અહીંયા જો આ વર્તમાન કાળ છે, સાંભળનાર છે, એટલે આપણે કોઈ ફેરફાર કરેલો નથી. અહીંયા સેઇડ છે અને સાંભળનાર પણ છે, તો આરવીમાં પણ ફેરફાર કરેલો છે અને આરએસમાં પણ ફેરફાર કરેલો છે. એટલે અહીં બીજા વિડિયો લેક્ચરના અંતે આપણે એટલું શીખ્યા કે આરવીમાં ક્યારે ફેરફાર થાય અને આરએસમાં ક્યારે ફેરફાર થાય. જો આ બે કોષ્ટક યાદ રાખી લેજો, આ બે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. અને પહેલામાં આપણે આરવીમાં ફેરફાર ક્યારે થાય એનો નિયમ જોયો અને સંયોજક તરીકે શું મૂકવામાં આવે એ જોયું અને અહીંયા આરએસમાં ક્યારે ફેરફાર થાય એ જોયું. આપણે એટલે સુધી શીખી ગયા. હું માનું ત્યાં સુધી આ બે વસ્તુમાં તમને આરવી અને આરએસમાં ક્યારે ક્યારે ફેરફાર થાય અને કેવી રીતના થાય એની બહુ પ્રશ્ન હશે નહીં. પણ જો આ બે કોષ્ટક નહીં આવે, આ તમને એક્ઝામમાં કંઈ તમારી સામે નહીં હોય, આ બે કોષ્ટક એટલે તમને ઇનડાયરેક્ટ હોય તો એને ઇનડાયરેક્ટ કરવામાં ટુડે આ દેખાય એટલે તરત જ યાદ આવી જવું જોઈએ કે શું કરવાનું છે. ધેટ ડે અગો દેખાય તો તરત જ ખબર પડી જવી જોઈએ કે શું કરવાનું છે. બિફોર, અત્યારે આપણે જે શીખીએ છીએ આ વાક્ય કેવા વાક્ય શીખીએ છીએ આપણે,
विधान वाक्यों सीखे एटले हकार अने नकार। नेक्स्ट विडियो में हूँ तमने एक हजी एक बीजो बाकी छे कि आरवी भूतकाळ होय छतां पण आरएस में फेरफार न थाय, क्यारे फेरफार न थाय तो के सनातन सत्य होय, वैज्ञानिक नियम होय, कोई सुविचार होय, कोई कहेवत होय तो फेरफार न थाय। ये आपणे नेक्स्ट विडियो लेक्चर में ए रूल्स जोई लेशुं अने पछी तमने थोड़ी प्रेक्टिस कराईश एटले तमने बधुं ज पाछुं आखुं रिवाइंड थई जाय। तो एटले सुधी व्यवस्थित जोजो, घरे रहेजो अने मेहनत करजो। ओके, आवजो।